સમાચારમાં આગળ વધી ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે ખાસ તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણામાં વરસાદ વરસ્યો છે એક તરફ લોકોને દુષ્કાળની ચિંતા હતી અને તેની વચ્ચે હવે મેઘ મેઘમહેર થતા ખેડૂતોને મોટી રાહત મળી છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સહિતના વિસ્તારોમાંથી વરસાદના અહેવાલ છે સતત વરસાદની અછતના સમાચારો અને દુષ્કાળની ચિંતા વચ્ચે હવે વરસાદ થતાં લોકોને રાહત મળી છે ખાસ તો ધરતીપુત્રોને રાહત મળી છે વધુ જાણકારી પર સંવાદદાતા કુલદીપ પર ભાર આપી રહ્યા છે કુલદીપ આજે જે પ્રકારની વિગતો છે ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે દુષ્કાળની સતત લોકો ચિંતા કરી રહ્યા હતા તેની વચ્ચે રાહતના અહેવાલ વિધિ જે પ્રકારે વરસાદી માહોલ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં થવાયો છે તેના કારણે જે ખેડૂતો છે તે તેમાં આનંદ છે ખાસ કરીને શ્રાવણ માસમાં જે પ્રકારે નહીવત વરસાદ થયો છૂટો છવાયો જ વરસાદ થયો પરંતુ ભાદરવા માસની શરૂઆત થતાં જ જે પ્રકારે વરસાદી માહોલ બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય પાટણ હોય કે પછી મહેસાણાના અલગ અલગ તાલુકાઓ હોય ત્યાં વરસાદ વરસી રહ્યો છે કહી શકાય કે આ વિસ્તાર પાણીની અછતની મોટી સમસ્યા વેઠી રહ્યો હતો પરંતુ ગઈકાલ સા આજથી જે પ્રકારે વરસાદી માહોલ આ ચારે જિલ્લાઓમાં છવાયો છે તેના કારણે ધરતીપુત્રોમાં આશા બંધાઈ છે કે આ વર્ષનું ચોમાસું આમ તો નબળું દેખાઈ રહ્યું હતું પરંતુ જે પ્રકારે ભાદરવા માસની શરૂઆતમાં જે પ્રકારે વરસાદ શરૂ થયો છે તેના કારણે ખેડૂતોમાં આનંદ છે કહી શકાય કે હજુ નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ નથી થયો કારણ કે ડેમ અને જે જળાશયો છે તેમાં નવા નીરની કોઈ આવક થઈ નથી પરંતુ ગઈકાલ શાંતિ જે પ્રકારે છૂટો છવાયો વરસાદ ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાના તાલુકાઓમાં જે પ્રકારે પડી રહ્યો છે તેના કારણે જે પાક નિષ્ફળ જઈ રહ્યો હતો ખાસ કરીને વરસાદી સિઝનમાં જે બિનપિયત વિસ્તાર હતા જે વાવેતર કરેલું હતું તે નિષ્ફળ જઈ રહ્યું હતું મળ્યું છે વરસાદી માહોલ છવાતા હવે જે ખેડૂતો છે તેમાં આનંદનો માહોલ છવાયો છે કે જે પ્રકારે તંત્ર દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણ દિવસ સુધી હજુ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે